મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમરેલીથી ભાજપના બે નેતાઓની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે અને તેના કારણે હડકંપ મચી ગયો છે અમરેલીમાં ભાજપના બે નેતાની કથિત ઓડિયો ક્લિપ સાંસદ અને સાવરકુંડલા પાલિકાના ઉપપ્રમુખની ઓડિયો ક્લિપ છે જે વાયરલ થઈ છે જેમાં સાંસદ નારણ કાછડિયા ઉપપ્રમુખને ધમકાવતા હોય તેવી કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અમરેલીના કારણ કે ખુદ સાંસદ નારણ કાછડિયાની આ ઓડિયો ક્લિપ છે કથિત ઓડિયો ક્લિપ છે જેમાં તેઓ સાવરકુંડલા પાલિકાના ઉપપ્રમુખને ધમકાવતા હોય તેવું જાણવા મળ્યું છે આપની ચેનલ એબીપી અસ્મિતા આ કથિત ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું વાયરલ કથિત ઓડિયો ક્લિપ છે જેમાં ઉપપ્રમુખ પ્રતિક નાકરાણીને ધમકાવવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે સાંસદ નારણ કાછડિયા જમાઈની કન્સ્ટ્રક્શન કંપની મુદ્દે ધમકાવતા હોવાનો આ કથિત ઓડિયો ક્લિપમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે એબીપી અસ્મિતા આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું તેની ખરાઈ શું છે તેનાથી એબીપી અસ્મિતા પુષ્ટિ નથી કરતું પણ આ વાયરલ કથિત ઓડિયો ક્લિપના કારણે અમરેલી ભાજપના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે હેલો બોલો સાહેબ નગરપાલિકામાં છે ને બહુ વ્યવસ્થિત તમે હાલજો તમે બીજું કઈ પેલું કરતા નહીં મને સમાચાર મળ્યા છે કે ડીસેન તમે બે ભેગા થઈ અને કથા કન્સ્ટ્રક્શન ને કઈ પેલું નહીં નહીં જોજો પછી સાહેબ મારા હમ મારા જમાઈનું છે સાહેબ મારા હમ હું જરાય ઓછો નહીં ઉતરું સાહેબ મારા હમ છે સાહેબ તમે કહેજો મને પછી કેમ વાત કયો નગરપાલિકામાં છે ને બે થી બાકી હિસાબ નો વધારે પડશે તો મને ખબર પડશે એટલું તારે જેને કેવું તે જ તારે મારું નગરપાલિકામાં નહીં મારે છે ને મને ક્યાં શું કરવું મને બધી ખબર પડે એટલે તમે મહેરબાની કરી મને ક્યાં આંગળી નહીં કરતા સાહેબ તમને શું કહો તમે ફોન મૂકી દઉં બીજું મારે નથી સાંભળવાનું દલીલ નથી આમાં કરી સાવરકુંડલા નગરપાલિકાના ઉપપ્રમુખ પ્રતિક નાકરાણીને ધમકાવતી ઓડિયો ક્લિપ જેને લઈને પ્રતિક નાકરાણીએ નિવેદન આપ્યું છે આ કથિત ઓડિયો ક્લિપ ઉપર પ્રતિક નાકરાણીનું નિવેદન તેમની પહેલી પ્રતિક્રિયા તેમણે કહ્યું છે કે રસ્તા અંગે વેપારીઓની ફરિયાદ હતી અને એટલે કાર્યવાહી કરવી પડી હતી પ્રતિક નાકરાણી સાથે નારણ કાછડિયાની આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે એબીપી અસ્મિતા ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું પણ પ્રતિક નાકરાણી સાથે સંપર્ક સાધવાનો અમે પ્રયત્ન કર્યો અને તેમણે નિવેદન આપ્યું છે કે રસ્તા અંગે વેપારીઓની ફરિયાદ હતી કથા કન્સ્ટ્રક્શન પાસે રસ્તાનું કામ ચાલી રહ્યું હતું અને મુશ્કેલીનો સ્થાનિકોને સામનો કરવો પડતો હતો કથા કન્સ્ટ્રક્શન પાસે કામ હોવાથી સાંસદનો ફોન આવ્યો હોવાની પ્રતિક નાકરાણીએ વાત કરી વેપારી મંડળની વારંવાર રજૂઆત કરતા કે આ રોડનું રિપેરિંગ કામ ક્યારે થશે વારંવાર ઓફિસના ડેઈલી 10 લોકો આવી રજૂઆત કરતા વેપારી મંડળ કે આ રોડનું શું છે આ રોડનું શું છે મેં વારંવાર ચીફ ઓફિસર સાહેબ અને એન્જિનિયર સાહેબ સાથે બેઠક કરી વારંવાર મને એક જ જવાબ મળતો કે ભાઈ ફાઇલ મળતી નથી એનો રજૂ કરતા મને સાંસદશ્રીનો ફોન આવેલો આ બાબતે સાંસદે મને કહેવામાં એવું આવ્યું કે ભાઈ આ કથા કન્સ્ટ્રક્શનનું કામ છે એમાં તમારે કાંઈ અલચલ કરવાની નથી તો કથિત વાયરલ ઓડિયો ક્લિપને લઈને ડીકે પટેલ કે જે પાલિકાના સભ્ય છે તેમના નામનો પણ ઉલ્લેખ છે ઓડિયો ક્લિપમાં પાલિકાના સભ્ય ડીકે પટેલનો ઉલ્લેખ છે અને સાંસદના ઇશારે પાલિકામાં ભ્રષ્ટાચારનો આરોપ ડીકે પટેલે લગાવ્યો છે સાંસદના ઇશારે જ પાલિકા ચાલતી હોવાનો દાવો ડીકે પટેલ તરફથી કરવામાં આવે છે નગરપાલિકાના સભ્ય છે ડીકે પટેલ સાંસદના જમાઈનો ભ્રષ્ટાચાર ઉજાગર કરતા મારી સામે કાર્યવાહી કરી હોવાનું ડીકે પટેલે સાંસદ ઉપર આરોપ લગાવ્યો એટલું જ નહીં તેમણે કહ્યું કે સાંસદ અશોભનીય ભાષામાં વાતો કરે છે પ્રમુખ તરીકેના કાર્યકાળમાં કોઈની નથી ચલાવી ભલામણ તેવું ડીકે પટેલે ઉમેર્યું મારા સમયકાળ દરમિયાન સાંસદના જમાઈની આ કથા કન્સ્ટ્રક્શન કંપની
કામ કરતી હતી નગરપાલિકામાં, પરંતુ એ સમયે હું બિલકુલ નબળા કામ ચલાવતો નહીં અને ગમે એની ભલામણ આવે તોય નહીં મુજબ જ કામ લેતો, એના રાગદ્વેષના ભાગરૂપે મારા નામનો ઉલ્લેખ થયેલો છે. વાત રહી ઉપપ્રમુખ પ્રતિકભાઈની, તો એ હાલમાં જ હજી જવાબદારી સંભાળી છે અને એની પાસે આવા જે નબળા રોડ, મેઇન રોડ અને સિનેમા રોડના જે નબળા રોડ બન્યા છે એની જ્યારે વેપારીઓ ફરિયાદ કરતા હોય તો એની ફરજમાં આવે છે કે આવા કામની તપાસ કરવી જોઈએ. પરંતુ સાંસદના જમાઈ હોય અને કથા કનેક્શનનું કોઈ નામ લે તો સાંસદ ઉકળી જાય અને જે અશોભની ભાષામાં જે વાત કરે એ વ્યાજબી નથી, અને મારી ઉપર પણ ખોટા કાવાદાવા ફરિયાદો છેડતીની અને તડીપારની ફરિયાદો કરીને મને પક્ષમાંથી સસ્પેન્ડ કરાવવામાં પણ એમનો જ હાથ છે. આમ તો છેલ્લા ઘણા સમયથી આ નગરપાલિકા એમના ઇશારે જ ચાલે છે, સાંસદના ઇશારે જ ચાલે છે અને આ નગરપાલિકામાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર છે. અને સાંસદ નારાયણ કાછડિયા જેમને એબીપી અસ્મિતાએ સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો, કેમ કે આ કથિત ઓડિયો ક્લિપમાં સૌથી મોટું નામ ઉછળીને આવ્યું હોય તો એ છે સાંસદ નારાયણ કાછડિયાનું. એબીપી અસ્મિતાએ નારાયણ કાછડિયાનો ટેલિફોનિક સંપર્ક કર્યો અને સાંસદે ટેલિફોનિક વાતચીત કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. જે કોઈના પણ નામ આ કથિત ઓડિયો ક્લિપમાં છે તમામનો સંપર્ક સાધવાનો પ્રયત્ન અમે કર્યો. પ્રતિક નાકરાણી સાથે વાતચીત કરી સાંસદ નારાયણ કાછડિયાનો અમે ટેલિફોનિક સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો, પણ પોતે કામમાં વ્યસ્ત હોવાનું કારણ આગળ ધરીને તેમણે ટેલિફોનિક વાતચીત કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. સાંસદ નારાયણ કાછડિયા કે જેમની એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે જેમાં તેઓ સાવરકુંડલાના નગરપાલિકાના ઉપપ્રમુખને ધમકાવી રહ્યા છે. જોકે આ સમગ્ર મામલે જ્યારે અમે સાંસદનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો તો તેમણે કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી વાત કરવાનો ઇનકાર કરી દીધો.